गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण 12 उर्मिला पाठनो अभ्यास काव्यनो अभ्यास करीशुं। खंड काव्य जेम अपने पाठना जुदा जुदा प्रकार होय छे, नवलिका होय, नवलकथा होय, नवलकथा नवलिका होय, वार्ता हो सॉरी नवलिका होय, नवलकथा होय, चरित्रात्मक निबंध होय के पछी रेखाचित्र होय के जीवन जीवन चरित्र होय के ए रीते पद्यनी अंदर पण जुदा जुदा प्रकार होय छे। एमां आजे आपणे जे अभ्यास करवा जई रह्या छीए ए काव्यनो प्रकार छे खंडकाव्य। खंडकाव्यनुं स्वरूप थोड़ू अन्य उर्मिकाव्य, उर्मिगीत, प्रार्थना गीत, सोनेट आ बधाथी थोड़ू मोटू एनुं स्वरूप होय छे। तो कोई एक ऐतिहासिक के पौराणिक कथा पर आधारित कोई विषय वस्तु लीधेलू होय अने एमांथी पूरू एनू गाई शकाय एवा छंदोबद्ध रीते एनू वर्णन करेलू होय अथवा एने कविए पोताना विचारो एमां व्यक्त करेला होय अने छंदनीय छंदमां ए काव्यनी रचना थई होय। तो अहीं आपणुं जे खंडकाव्य एटले के आजे आपणे जे अभ्यास करवा जई रह्या छीए ए खंडकाव्यमां अपना धर्म पुस्तक रामायणना एक प्रसंगनी वात करवामां आवी छे कि ज्यारे भगवान श्री राम पोते पोताना पिताની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે। એટલે કે થોડી આગળથી વાર્તા કહું, આમ તો તમે બધા જાણો છો કે દશરથ રાજાના 4 પુત્રો હતા, એમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર યાને કે ભગવાન શ્રીરામ તો એ ભગવાન વિષ્ણુનો અવતાર હતા અને એ ભગવાન વિષ્ણુનો અવતાર હોવાથી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને આપણે આજે પણ આપણા દેવ તરીકે એમને આરાધીએ છીએ અને એ ભગવાન શ્રીરામ અયોધ્યાની રાજગાદીએ જ્યારે એમનો રાજ્યાભિષેક થવાનો હતો, એમના પિતાજીએ દશરથ રાજાએ નક્કી કર્યું કે મારા હવે મારે મારો એમ કે કાર્યભાર મારા પુત્રોને સોંપી દેવો છે। એટલે કે રામ જ્યેષ્ઠ હતા, સૌથી મોટા હતા અને રાજાઓ પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાની રાજગાદી સોંપતા હતા। દશરથ રાજાની 3 રાણીઓ હતી, એમાં કઈ કઈ? કૌશલ્યા અને સુમિત્રા। તો કૈકેયીનો પુત્ર ભરત અને કૌશલ્યાનો પુત્ર રામ અને સુમિત્રાના 2 પુત્રો હતા, લક્ષ્મણ અને શત્રુઘ્ન। તો આ રીતે એમના જે 4 પુત્રો હતા એ 4 પુત્રોમાં સૌથી આદરપાત્ર, સૌથી પ્રિય અને સૌના હૃદયમાં અને પ્રજાના હૃદયમાં પણ ઊંચું સ્થાન પ્રાપ્ત કરનાર શ્રી રામનો રાજ્યાભિષેક જ્યારે થવાનો હતો ત્યારે પ્રજામાં ખૂબ આનંદ હતો। ત્યારે મંથરા નામની જે કૈકેયીની દાસી હતી, એટલે કે ભરતની માતા કૈકેયી અને એમની દાસી, તો આમ તો કૈકેયી પણ સૌથી વધારે પ્રેમ ભરતને, ભરત કરતાં પણ વિશેષ પ્રેમ એને પોતાના દીકરામાં અને કૌશલ્યાના પુત્રોમાં કે સુમિત્રાના પુત્રોમાં ક્યારેય ભેદભાવ કર્યો નહોતો। પણ કહેવાય છે ને કે વિધિના લેખ લખ્યા હોય, જે સમયે જે થવાનું હોય તે થાય જ, નિમિત્ત કોઈ અન્ય બને। તો અહીંયા મંથરા નિમિત્ત બને છે અને કૈકેયી નિમિત્ત બને છે રામને વનવાસ મોકલવા માટે। બાકી રામના જીવનમાં રાક્ષસો, રામનો અવતાર શા માટે હતો? રાક્ષસોનો વિનાશ કરવા માટે। અને જો રાજ્યમાં જ બેસી ગયા હોય તો કદાચ એ લોકોને રંજાડતા કે પરેશાન કરતા રાક્ષસોનો નાશ કરી શક્યા ના હોત, તો એમનો ઉદ્દેશ્ય ત્યાં અધૂરો રહી જાય। એટલે એમના નસીબમાં કે એમના ભાગ્યમાં વનવાસ જવાનું લખ્યું જ હતું। અને પણ અહીંયા નિમિત્ત કોણ બને છે? કૈકેયી, કે કૈકેયીએ દશરથ રાજા પાસે વરદાન માગ્યા અને રામને વનવાસ આપ્યો અને ભરતને ભરત માટે ગાદી માગી, એવું એક પ્રકારની આપણા સૌના મનમાં એમ કે માન્યતા બેસી ગઈ છે। તો અહીંયા જ્યારે દેવાસુર સંગ્રામ થયો, એ દેવાસુર સંગ્રામમાં કૈકેયી દશરથ રાજાની સૌથી પ્રિય રાણી હતી અને દેવાસુર સંગ્રામમાં કૈકેયી દશરથ રાજાની સાથે યુદ્ધમાં ગઈ હતી અને એ વખતે દશરથ રાજાના રથનું પૈડું નીકળી ગયું હતું ત્યારે દશરથ રાજાને નો પ્રાણ બચાવવામાં કૈકેયીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો અને એટલે દશરથ રાજા એનાથી ખુશ થઈને એને વરદાન માગવા કહ્યું હતું કે આજે તમે મારા પ્રાણ બચાવ્યા છે તો માગો, હું આજે તમારાથી ખૂબ પ્રસન્ન છું। ત્યારે કૈકેયીએ એવું કહ્યું હતું કે સમય આવશે ત્યારે માગીશ। 2 વરદાન માગવા જ્યારે દશરથ રાજા એમને કહ્યું ત્યારે એમને કહ્યું કે સમય આવશે ત્યારે હું તમારી પાસે વરદાન માગીશ, પણ પછી સમય આવે
એમને મંથરાએ એમને ઉશ્કેર્યા કહી કહીને કે આજે હવે તારે એ વચન યાદ દેવડાવીને રાજા પાસેથી તારે બે વચન માગવાના છે. અને વચનમાં તારે પહેલું વચન એવું માગવાનું છે કે ભરતનો રાજ્યાભિષેક થાય, રામની જગ્યાએ ભરતનો રાજ્યાભિષેક થાય. અને બીજું વચન એવું માગવાનું છે કે રામ 14 વર્ષ વનવાસ જાય, કેમ કે જો ભરતનો રાજ્યાભિષેક થશે તો જ્યાં સુધી રામ અહીંયા હશે ત્યાં સુધી ભરત ગાદી પર બેસવા માટે તૈયાર થશે નહીં, અને પ્રજા પણ આ પ્રસ્તાવને સ્વીકારશે નહીં. માટે રામને વનવાસ મોકલી દેવાના, જેથી રાજ્ય સિંહાસન સોનું રહે એટલે ભરત એના પર બેસવા માટે તૈયાર થાય અને પ્રજા પણ ભરતને રાજા તરીકે સ્વીકારે. એટલે આ રીતનો ના વિચારો મંથરાએ કૈકેયીના મનમાં ભર્યા કે જો રાજા રામ રાજગાદીએ બેસશે તો રાજમાતા તરીકે કૌશલ્યાની લોકો આદર માન સત્કાર કરશે, તારો નહીં કરે, કારણ કે તું ભરતની માતા છે. એટલે તું જો ભરતને ગાદીએ બેસાડવા માટેનું વરદાન માગે તો તું રાજમાતા બને. એટલે આવા બધા ભાવ, આવા લોભ કૈકેયીના મનમાં ઊભો કર્યો. કોને? મંથરાએ, કાન ભંભેણી કરીને. એટલે મંથરા પછી મંથરાના કહેવાથી કૈકેયી છે એ કૈકેયી દશરથ રાજા પાસે વરદાન માગે છે. અને દશરથ રાજાની પાસે જ્યારે બે વરદાન માગ્યા કે એક રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજ્યાભિષેક કરવાનો, એટલે કે રાજગાદી ભરતને સોંપવાની, આવું જ્યારે વરદાન માગ્યું ત્યારે ભરત અને શત્રુઘ્ન તો એમના મોસાળ હતા, પણ જો ભરત અહીંયા હોત તો કદાચ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો ના હોત. એમ તો પછી પણ જ્યારે તે મોસાળથી પાછા આવે છે એ વખતે પણ એ પ્રસ્તાવને સ્વીકાર કરતો નથી. એ 14 વર્ષ સુધી રામના પગરખાને રાજગાદી પર મૂકીને એમના સેવક તરીકે પ્રજાની સાર સંભાળ રાખે છે, કે જ્યાં સુધી ભાઈ અહીંયા નથી ત્યાં સુધી એમનું કાર્ય હું સંભાળીશ એમનો સેવક બનીને. એ રીતે એ ભાઈ ભાતૃપ્રેમ આપણને ત્યાં જોવા મળે છે. ભરતમાં જે ભાતૃપ્રેમ છે એ આપણને જોવા મળે છે, તો લક્ષ્મણના પાત્ર દ્વારા પણ આપણને ભાતૃપ્રેમ જોવા મળે છે, કે ભાઈ રામ વનમાં જાય છે, રામ વનમાં જઈને કષ્ટો વેઠે, દુઃખ વેઠે, અને હું રાજમહેલમાં રહીને સુખ ભોગવું એ મને રૂચે નહીં, મને ગમે નહીં, માટે હું મારા મોટાભાઈની સેવા કરવા માટે એમની સાથે જઈશ. ભાઈ અને ભાભીની સેવા કરવું એ મારું કર્તવ્ય છે અને હું મારું કર્તવ્ય ભૂલીશ નહીં. મારું કર્તવ્યનું પાલન કરવા માટે, મારા ધર્મનું પાલન કરવા માટે મારે પણ એમની સાથે વનમાં જવું જોઈએ, એવો એ નિર્ણય લઈ લે છે દ્રઢ. અને નિર્ણય લઈને પછી પોતાની પત્ની ઉર્મિલા પાસે એ રજા માગવા જાય છે. અને એ પ્રસંગ અહીંયા આપ્યો છે કે રામનો રાજ્યાભિષેક થવાનો હતો, એ પછી રાજ્યાભિષેક થતાં પહેલાં જે રામને 14 વર્ષ વનવાસ જવા માટે પિતાએ કૈકેયીની પોતાની માતાએ જે આજ્ઞા આપી અને પિતાજી પાસે જે વરદાન માગ્યા એની પિતાજીના વરદાનનું વચનનું પાલન કરવાનું હતું. તો રામ વનમાં જાય છે, તો રામ વનમાં જાય છે તો સાથે સાથે સીતા પણ, હું તમે જ્યાં અગ્નિની સાક્ષી હું તમારી સાથે લગ્ન કર્યા છે, કે તમે જ્યાં તમે જેટલા દુઃખો વેઠો એ બધા જ મારે પણ દુઃખ સહન કરવા રહ્યા, એમ કહીને સીતા માતા પણ વનમાં જવા માટે એમની સાથે તૈયાર થાય છે. ત્યારે લક્ષ્મણ પણ પોતાના માતૃપ્રેમને કારણે પોતાના કર્તવ્યને મહત્ત્વ આપીને તે ભાઈની સેવા કરવા માટે વનમાં જવા તૈયાર થાય છે. અને ત્યારે ઉર્મિલા પાસે એટલે કે લક્ષ્મણની પત્ની પાસે એ રજા લેવા આવે છે કે હે પ્રિય, હું પિતા ધર્મનું પાલન કરવા માટે, મારા ભાતૃધર્મનું પાલન કરવા માટે હું પણ ભાઈની સાથે વનમાં જઈશ. ત્યારે રજા લેવા માટે આવે છે અને એ વખતે ઉર્મિલા અને ભરત લક્ષ્મણ વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદ અહીંયા ખંડકાવ્યમાં આપેલો છે. તો ઉર્મિલા પણ એમના લક્ષ્મણના એ કર્તવ્યમાં બાધારૂપ બનવા નથી માગતી અને પોતાના હૃદયમાં પોતાના પતિ વનમાં જાય છે એ વાત સાંભળતાની સાથે હજારો દુઃખ એકસાથે એના પર તૂટી પડ્યા હોય એવો આઘાત એને લાગે છે, છતાં એ આઘાતને હૃદયમાં દબાવી રાખે છે અને લક્ષ્મણને એમનું કર્તવ્યનું પાલન કરવા માટે જવા માટે એને રજા આપે છે. ત્યારે લક્ષ્મણ ખરેખર પોતાની પત્ની ઉર્મિલાને ધન્ય અને દેવી માને છે, કે તું એક દેવોની દેવીઓ સમાન છે, તું સ્વર્ગની દેવીઓ સમાન છે, તારામાં
પતિ વિરહ પતિની સાથે આવીને ઉર્મિલા મનમાં વિચારે છે કે વનમાં હું એમની સાથે જઈશ તો મારા રક્ષણનો ભાર પણ, એક તો એમની પોતાના ભાઈ ભાભીની સેવા કરવાની છે અને સાથે સાથે મારા રક્ષણનો મારી જવાબદારીઓ પણ એમના માથે આવી પડશે, એટલે હું વનમાં જઈને એમના કષ્ટોમાં વધારો કરવા માગતી નથી. એના કરતાં હું રાજમહેલમાં રહીને એમનો વિરહ સહન કરવો એ મને વધારે યોગ્ય લાગે છે. એમ કરીને ઉર્મિલા પોતાના ભાવોને, પોતાના પ્રેમને, પોતાના વિરહની વેદનાને હૃદયમાં દબાવી રાખીને એ લક્ષ્મણને કર્તવ્ય પાલન માટે પોતાના ભાઈ સાથે જવાની જે રજા આપે છે અને એનાથી લક્ષ્મણના હૃદયમાં ઉર્મિલા પ્રત્યે વધુ પ્રેમ અને આદર ભાવ પેદા થાય છે કે હે ઉર્મિલે, તું ખરેખર એક દેવી સમાન છે, સ્વર્ગની દેવી સમાન છે. તું મને મારા કષ્ટોમાં વધારો કરવાને બદલે તું મારા કષ્ટોને ઓછા થાય એ માટે પૂરા પ્રયાસ કરીને તે 14 વર્ષના વિયોગને પણ, વિરહને પણ એમ કે સ્વીકારી લીધો. ખરેખર તું આ જગતમાં સૌથી શ્રેષ્ઠ નારી ધર્મ, પતિ ધર્મ બજાવનારી નારીઓમાં તારી ગણના થાય એમ છે. આમ લક્ષ્મણના મનમાં ઉર્મિલા પ્રત્યે એમ કે વધારે આદરભાવ પેદા થાય છે. તો અહીંયા એ જે સંવાદ છે, ઉર્મિલા પાસે જ્યારે લક્ષ્મણ પોતે રજા લેવા માટે આવે છે અને એ રજા લેવા માટે જ્યારે આવે છે ત્યારે તે એવા ભાવથી ઉર્મિલા પાસે રજા માગે છે કે જાણે કોઈ મોટો અપરાધ કરી દીધો હોય અને ગુનેગાર હોય એવી રીતે ઉર્મિલા પાસે રજા લેવા માટે આવે ત્યારે એનો હૃદયનો ભાવ, એના મુખ પરના હાવભાવ એવા હોય છે. ઉર્મિલા બધું જ એમ કે જોઈ શકે છે, સમજી શકે છે, છતાં એના હૃદયમાં ઉઠતી ઉર્મિઓને, ભાવોને તે દબાવીને લક્ષ્મણને જવાની એ આજ્ઞા આપે છે. તો એનો એ સંવાદ અહીંયા જુદા જુદા છંદોમાં, મુખ્ય 3 છંદોમાં કવિએ અહીંયા આને વ્યક્ત કરે, સાદુર વિક્રીડિત, અનુષ્ઠુપ અને મંદાક્રાંતા છંદની અંદર. તો તમને એવો બી પ્રશ્ન પૂછે કે ઉર્મિલા કાવ્ય કયા છંદોમાં લખાયેલું છે, તો મંદાક્રાંતા છંદ, અનુષ્ઠુપ છંદ અને સાદુર વિક્રીડિત છંદ. હવે આ છંદ તમે 10મા ધોરણમાં છંદ વિશે અભ્યાસ કરી જ ગયા છો, એટલે છંદ શું છે તો તમને ખબર જ છે કે ચોક્કસ બંધારણ, કે ચોક્કસ બંધારણ પ્રમાણે એ પંક્તિમાં એના શું હોય, શબ્દો હોય. એટલે એવી એક માધુર્ય સર્જવા માટે ચોક્કસ અલંકારિક ભાષામાં ચોક્કસ શબ્દોનું એવું એક બંધારણ, કાવ્યનું બંધારણ કે જેને આપણે છંદોબદ્ધ કાવ્ય કહી શકીએ. તો અહીંયા અનુષ્ઠુપ છંદ છે, મંદાક્રાંતા છંદ છે અને સાદુર વિક્રીડિત છંદમાં આ કાવ્ય રચાયેલું છે. હવે આપણે લેખક પરિચય, કવિ પરિચય જોઈએ. તો કવિ બોટાદકર, જન્મ 1870, અવસાન 1942. ગૃહ અને ગ્રામ્ય જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ બોટાદકર, દામોદકર, એમનું પૂરું નામ દામોદકર ખુશાલદાસ બોટાદકર. કવિનું પૂરું નામ દામોદકર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહેલું છે, એટલે મોટાભાગની તેમને કવિતાઓ લખી છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો જોઈએ તો સ્ત્રોતસ્વિની, નિર્જરિણી, રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનારા આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ્ય જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. આ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેદક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. તો ઉર્મિલા ખંડકાવ્યમાં કોના હૃદય ભાવોનું આલેખન થયું છે, તો ઉર્મિલા અને લક્ષ્મણના હૃદય ભાવોનું આલેખન થયું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી
વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો તેને લક્ષ્મણ અભિનંદે છે, બિરદાવે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું આ ખંડકાવ્યમાં અસરકારક રીતે નિરૂપણ થયેલું છે. વિવિધ ભાવ સંવેદો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ તો વિષયવસ્તુ શું છે એની વાત મેં તમને કરી દીધી. હવે મંદાક્રાંતા છંદમાં પહેલી ચાર લીટી, પહેલી ચાર પંક્તિ. મંદાક્રાંતા છંદનો બંધારણમાં 17 અક્ષર હોય, એક લીટીની અંદર 17 અક્ષર હોય અને એનું જે બંધારણ છે તો મભન તત્ગાગા એ પ્રમાણે એનું ગૌણ બંધારણ છે. તો અહીંયા આપણે કાવ્ય જોઈએ એને મંદાક્રાંતાના રાગ પ્રમાણે હું એને રજૂ કરું તો શોકાવેશે હૃદય ભરતી કંપતી વીતીઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી શોકાવેશે હૃદય ભરતી કંપતી વીતીઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી ઉભી બાળા વિવશ બનીને ભારે ભાવરીસી. તો પહેલી ચાર પંક્તિની અંદર પહેલાં આપણે શબ્દો જોઈએ કે શોકા વેશે હૃદય ભરતી, શોકના આવેશો હૃદયમાં ઉભરાતા, શોકના આવેશો હૃદયમાં ઉભરાતા કંપતી વીતીઓથી અનેક ભયથી કંપતી, અનેક ભયથી ડરતી. પોતાનો પતિ વનવાસ જાય છે, પોતાનાથી અલગ થવાનો છે એવો એવી વાત જ્યારે એને કાને સાંભળી ત્યારે હૃદયમાં પોતાના પતિથી અલગ થવાનું દુઃખ શોક પણ છે. એની ઉર્મિઓ એના હૃદયમાં ઉદ્ભવી છે અને સાથે સાથે એને અનેક પ્રકારનો ભય થી એની શરીર એની કાયા કંપી રહી છે. તો શોકથી હૃદય ભરતી એટલે શોકના આવેશથી હૃદયમાં ઉભરાતી ઉર્મિઓથી અને અનેક ભયથી એનું શરીર કંપી રહ્યું છે. ને ચિંતાથી જ્વલિત બનતી, જ્વલિત એટલે પ્રજ્વલિત થવું એટલે ચિંતાઓ મનમાં પેદા થવી, જ્વલિત. એટલે પ્રજ્વલિત એટલે ચિંતાઓ મનમાં પેદા થતી, બનતી સંભ્રમે વ્યગ્ર થતી. સંભ્રમે વ્યગ્ર થતી એટલે ગભરાટથી, ભ્રમથી કે શકથી ગભરાટથી વ્યાકુળ થતી. વ્યગ્ર થતી મતલબ વ્યાકુળ થતી, ભ્રમથી કે ગભરાટથી વ્યાકુળ થતી. ફરીથી શોકના આવેશથી હૃદયમાં ભર ઉભરાતી, અનેક ભયથી એ કંપતી, ચિંતાઓ હૃદયમાં અનેક પ્રકારની ચિંતાઓ પ્રજ્વલિત થતાં સભ્રમે એટલે કે શક્તિ કે ગભરાટથી વ્યગ્ર થતી. વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી, દૂરથી જ્યારે કૈકેયીએ વરદાન માગી લીધા દશરથ રાજા પાસે ત્યારે એની ચર્ચાઓ થવા લાગી કે વનવાસ, રામ વનવાસ જવાના છે અને સાથે સીતા માતા પણ જવાના છે, એવી ચર્ચાઓ જ્યારે શરૂ થઈ ત્યારે એ વાતને એના કાને પડી. તો એ જે વાત છે એને પૂરી વાતને સમજવા માટે દૂર દૂર સુધી થતી વાતોને સાંભળવા માટે કાન ધરે છે. એટલે વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીસી. વિવશ એટલે બેબાકળી, બેબાકળી વિવશ બનીને અને બાવરી એટલે લાચાર, બાવરી એટલે લાજા. તો પોતાના પતિ
રામ વનમાં જવાના છે, સાથે લક્ષ્મણ પણ જાય છે એવી વાત એના કાને પડતા એ એકદમ બેબાકરી અને લાચાર બની ગઈ છે. આવા સ્વરો આવી વાતોને સાંભળવા અને સમજવા માટે પોતાના કાન વારે વારે એ ધરે છે. હૃદયમાં આ વાત સાંભળીને અનેક પ્રકારના ભય ઉત્પન્ન થતા એનું શરીર કંપી રહ્યું છે. તો આ ચાર પંક્તિની અંદર આપણને કવિએ સમજાવ્યું છે કે ઉર્મિલાએ વાતને સાંભળી કે રામ વનવાસ જાય છે, સાથે લક્ષ્મણ પણ જાય છે, એના કારણે એની સ્થિતિ કેવી થઈ છે એ આ ચાર પંક્તિમાં આપણને બતાવી છે. આગળ અનુષ્ટુપ છંદમાં વ્યક્ત થતું ધનુર્બાણ ગ્રહી હાથે નીવા ગાવન નાસજી દૂરથી આવતો દેખે વાલાને કઈક વેગથી ચિરાયુ ચિત્ત ચિંતુ વજ્રપાત થયો શિરે ડળતી સસાઉબી સંકષ્ટે ગ્રહી દ્વારની હજારો વસમા તરકો અંતરે ઉદ્ભવી તોય ધૈર્ય ધરી ઉભી સ્વામીને સન્મુખ થવા કૃતાપરાધશો આવી ઉભો દીન મુખે પતિ સંબોધી સ્નેહના શબ્દો વદે ધનુર્બાણ ગ્રહી હાથે એટલે ધનુષ્યબાણ હાથમાં લઈને વાઘા વનના સજી વાઘા એટલે વસ્ત્રો વનના પહેરીને વનના વસ્ત્રો વનમાં જવાના ભગવા વસ્ત્રો પહેરીને હાથમાં ધનુષ્યબાણ લઈને દૂરથી આવતો દેખે વાહલાને કંઈક વેગથી વેગથી એટલે ખૂબ જ ઉતાવળે આવતા પોતાના પ્રિયતમને એ દૂરથી આવતો જોવે છે. કેવી પરિસ્થિતિમાં જોવે છે તો હાથમાં ધનુષ્યબાણ છે અને વસ્ત્રો પણ ભગવા ધારણ કરેલા છે એવી સ્થિતિમાં પોતાના પતિને એ ખૂબ જ વેગથી દૂરથી આવતા જોવે છે. ચિરાયુ ચિત્ત ઓચિંતુ અચાનક હૃદયને આઘાત થયો. ચિરાયુ ચિત્ત ઓચિંતુ વજ્રપાત થયો શિરે એટલે કે અચાનક હૃદયને આઘાત થયો. વજ્રપાત થયો શિરે એટલે કે મસ્તકમાં વજ્રપાત થયો, એની પીડા થઈ, એનો દર્દ થયો. ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને પછી મહામુશ્કેલીએ પોતાના પતિને વનના વસ્ત્રો ધારણ કરીને આવતો જોઈને એને હૃદયમાં ખૂબ જ આઘાત પહોંચ્યો અને મસ્તકમાં એની પીડા ઉપડી એટલે કે સૂર ઉપડ્યું અને ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને અને મહામુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી રહી એટલે કે અસ્વસ્થ બની ગઈ. પોતાના પતિને એ રીતે આવતો જોઈને એ અસ્વસ્થ બની ગઈ અને પરિણામે તે મહામુશ્કેલીથી દરવાજાને પકડીને ઊભી રહી. ઢળતી સહસા ઊભી સંકષ્ટ એટલે અચાનક તે ઢળી પડતા સંકટ મહામુશ્કેલી આવી પડતા પોતાના જીવનમાં આવી મુશ્કેલી આવી પડતા તે અચાનક ઢળી પડી આઘાતથી અને ગ્રહી દ્વારને એટલે કે દરવાજો પકડીને તે ઊભી રહે દરવાજાના સહારે તે ઊભી રહેવા માટે પ્રયાસ કરે છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. વસમાં તર્કો હજારો પ્રશ્નો તર્ક એના હૃદયમાં ઉદ્ભવી રહ્યા. તોય ધૈર્ય ધરી ઊભી છતાંય તે ધીરજ ધરીને સ્વામીને સન્મુખી થવા પોતાના પતિને સન્મુખ સ્વસ્થ રહીને ધીરજ ધરીને તે ઊભી રહી. કૃતાપરાધ શો આવી ઊભો દિન મુખે પતિ. લક્ષ્મણ કેવા ભાવથી એની સમક્ષ આવે છે તો કૃતાપરાધ જાણે કોઈ મોટો અપરાધ કર્યો હોય એમ એની સામે આવીને દિન મુખે એટલે લાચાર મુખે આવીને ઊભો રહી જાય છે.
સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. સ્નેહથી પોતાના બે શબ્દો પોતાની પ્રિયાને સ્નેહના શબ્દોથી સંબોધીને સ્નેહના શબ્દોથી સંબોધીને વિવેકથી સ્નેહના શબ્દોથી સંબોધીને એને કંઈક કહે છે. તો આ બીજા પેરેગ્રાફની અંદર કવિએ આપણને કહ્યું છે કે ધનુષબાણ લઈને આવતા લક્ષ્મણને વનના વાઘા સજીને પહેરીને અને હાથમાં ધનુષબાણ લઈને આવતા પોતાના પતિને દૂરથી આવતા વેગથી આવતા જુએ છે ત્યારે ઉર્મિલાના હૃદયમાં અચાનક આઘાત થાય છે અને તેના મસ્તકમાં વજ્રપાત થાય છે અને તે અચાનક જ ત્યાં ઢળી પડે છે. પરંતુ મહામુશ્કેલીએ તે દરવાજાનો સહારો લઈને પકડીને ઊભી રહે છે અને હજારો તર્ક પોતાના હૃદયમાં ઉદ્ભવવા છતાં એ ખૂબ જ ધીરજ રાખીને પોતાના સ્વામી સમક્ષ સ્વસ્થ બની ઊભી રહેવા પ્રયાસ કરે છે. લક્ષ્મણ પણ જાણે મોટો કોઈ અપરાધ કર્યો હોય એવા ભાવથી દીન બનીને પોતાની પત્ની સામે આવે છે અને પોતાની પ્રિયતમા સામે સ્નેહના શબ્દોથી વિવેકથી તે એને સંબોધે છે. તો અહીંયા આપણે આજે જે કાવ્ય જોયું, પાઠ જોયું, એની અંદર બે પેરેગ્રાફ, એક અનુષ્ઠુપ છંદ અને મંદાકિનીના છંદની અંદર આપેલી બે અંતરા તમને મેં જે સમજાવ્યા એ અંતરાને તમારે બરાબર સમજવા પ્રયાસ કરવાનો, જેથી તમને નાના નાના પ્રશ્નો એમાંથી જ્યારે પૂછાય તો પણ તમે સરસ રીતે એને વ્યક્ત કરી શકો. બરાબર, હવે ત્રીજો જે છે સાધુન વિક્રીડિત છંદમાં આપેલો છે એ ત્રીજો જે પેરેગ્રાફ છે એટલે કે અંતરો છે એ સાદુલ વિક્રીડિત છંદમાં. હવે અહીંયા જુદા જુદા છંદમાં છે એટલે રાત પણ એના જુદા જુદા જ થવાના. હવે યાકુંને દુતુષાર હાર દવલા આપણે જે શ્લોક ગાઈએ છીએ એ સાદુલ વિક્રીડિત છંદમાં લખાયેલો છે એટલે એ જ રાગે આપણે આ પેરેગ્રાફ પણ વિચારવું પડે. વાહલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા વેઠે એ વન વાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ ને હું મેલે વિશે વસુ સખી સુખ થકી યોગ્ય વાસે નહીં આવ્યો સંમતિ આચવા તુજતણી ધર્મ કાર્ય પ્રિય માની યોગ્ય વિચાર અંતર તણો દેજે મારે જવું સર્વથા વેઠે એ વન વાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય વાસે આમ સાદુલ વિક્રીડિત છંદમાં અહીંયા જે પંક્તિઓ રજૂ થઈ છે એની અંદર જ્યારે લક્ષ્મણ પોતાની પ્રિયા એટલે કે ઉર્મિલા પાસે આવે છે ત્યારે એ કહે છે એને સમજાવે છે કે રઘુપતિ જ્યારે વનમાં જાય ત્યારે હું ઘરે બેસીને રાજમહેલમાં રહીને સુખ ભોગવું એ મારે માટે ઉચિત નથી. તો અહીંયા આપણે જે પેરેગ્રાફ આપણે જોયા
એટલે કે જેટલા અંતરા જોયા એ અંતરા અને કવિ પરિચયમાંથી તમારે પાંચ હેતુલક્ષી પ્રશ્નો બનાવવાના છે. આમ પાંચ પાંચ પ્રશ્નો બનાવતા તમારા ઘણા બધા પ્રશ્નોનો બનડોળ વધી જશે અને તમને ઘણા બધા પ્રશ્નો તૈયારી કરવામાં સરળતા રહેશે.